રાજકોટ જિલ્લાના જામકંડોરણ તાલુકાના ખેડૂતો ડુપ્લિકેટ ડુંગળીના બિયારણથી છેતરાયા છે। ડુપ્લિકેટ બિયારણને લીધે તેમને ડુંગળીના પાકમાં નુકસાન થયું હોવાથી અનોખું વિરોધ પ્રદર્શન ખેડૂતોએ કર્યું હતું, જેમાં લગાન ફિલ્મની સ્ટાઇલની જેમ ખેતરમાં ક્રિકેટ રમ્યા હતા અને બોલ તરીકે ડુંગળીનો ઉપયોગ કર્યો હતો। જામકંડોરણા તાલુકામાં અસંખ્ય ખેડૂતોએ જામકંડોરણા ગામે એક દુકાન પરથી ડુંગળીનું બિયારણ લીધું હતું અને સારા પાકની આશાએ પોતાના ખેતરોમાં એ ડુંગળીનું બિયારણ નાખ્યું હતું, પરંતુ હાલ ખેતરમાં પોણા 4 મહિના થઈ ગયા બાદ પણ અત્યાર સુધીમાં ડુંગળીની ગાંઠ બંધાઈ નથી, કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। ડુંગળીના પાકના ઉછેર માટે ખાતર, દવા અને અનેક મહેનત કરી તેમ છતાં વિકાસ થતો નથી। ઉલ્લેખનીય છે કે જામકંડોરણા તાલુકા અને ખેડૂતોને ડુંગળીના બોગસ બિયારણને કારણે 1 વીઘા ₹40,000 નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેથી આ બાબતે રાજ્ય સરકારના કૃષિ મંત્રીને પણ રજૂઆત કરેલ છે, જેમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં પંચગંગા સરદાર ડુંગળી બિયારણનો ઉપયોગ કરી ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ ડુંગળી 60 થી 70 મણ જ થાય તેમ છે। હાલ અત્યારે ડુંગળીનો ભાવ ₹500 છે, પણ હાલ જામકંડોરણાના અસંખ્ય ખેડૂતોની ડુંગળીના ₹100 પણ દેવા તૈયાર નથી, જેથી ખેડૂતો પાયમાલ સ્થિતિમાં છે। ત્યારે જામકંડોરણા તાલુકાના ખેડૂતોએ આજે ખેતરમાં ભેગા થઈને પોતાનો રોષ અને પોતાની વ્યથા વ્યક્ત કરવા અને યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય માટે ખેતરમાં ખેડૂતો ક્રિકેટ રમ્યા હતા, જેમાં બેટ અને બોલની જગ્યાએ ડુંગળીનો થ્રો કરી અને ક્રિકેટ મેચ રમ્યા હતા અને પોતાનો રોષ અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ બિયારણ બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી। મારું નામ સુરેશભાઈ બાબુભાઈ બાલધા, જામકંડોરણાનો રહેવાસી ખેડૂત પુત્ર છું હું, અને મેં પંચગંગા સરદારનું બિયારણ વાવેલ છે અને એ ડુંગળી 4 મહિના થઈ ગયા, હજી ડુંગળી થઈ નથી, એ ડુંગળીમાં ગાંઠ જ નથી બંધાતી અને અમારી હાલના બીજી કંપનીના બિયારણ વાવેલ છે એ અત્યારે ₹500 વેચાય છે। હવે અમારે આનું શું કરવું? કોઈ નથી, એગ્રોવાળા જવાબ દેતા નથી, કંપનીવાળાને ફોન કરી દીધો જવાબ નથી આપતા, 20 દિવસ થયા। આ ડુંગળી માર્કેટમાં વેચવા જાય તો ₹70 નથી આવે અને ઓલી ડુંગળીના ₹500 બજાર બોલે છે અને વીઘે 40,000નો ખર્ચો છે। હવે અમારે શું કરવું? આ સરકારને વિનંતી કરીએ છીએ કે આ કંપનીવાળાને, એગ્રોવાળાને બે શબ્દો કહીએ અને અમને ખેડૂતોને વળતર આપે। આજે શું વિરોધ કર્યો? અમે વિરોધ કર્યો, ક્રિકેટ રમીને વિરોધ કર્યો છે એનો, અને ડુંગળીના ગાંઠિયા ઉલારીને અને અમે વિરોધ કર્યો છે। આ ડુંગળી ક્યાંય હાલે એમ જ નથી, ખેડૂતોને બધાને એક એક ખોખા, ડુપ્લિકેટ ખોખા હતા એ બધા આપ્યા છે અમે। મારું નામ છે પ્રવીણભાઈ ગિરધરભાઈ બાલધા, જામકંડોરણા તાલુકો પણ જામકંડોરણા। મેં આ પંચગંગાનું બી વાવેલું છે, આજે પોણા 4 મહિના થયા પણ ગાંઠ બંધાતી નથી। આ ડુંગળીનું બી ખરાબ એવું આવેલું છે, ત્યારબાદ અમે એટલું ખાતર, દવા, એટલી મહેનત કરતા પણ ડુંગળીનો ગાંઠ બંધાતી નથી। ત્યારબાદ અમે ખબર પડી કે આ બી, આ પંચગંગા સરદારે ડુપ્લિકેટ આપેલું છે, તો અમે આ એગ્રોવાળાને, ભારત એગ્રોવાળાને અમે લીધેલું હતું આ બી, ન્યાય એને જાણ કરેલી અને ત્યારબાદ કંપનીવાળાને પણ જાણ કરેલી, પણ એ લોકો એમ કહેતા કે અમે આજે આવી, કાલે આવી, આજે આવી, કાલે આવી કરીને 15 દિવસ કઢવી નાખ્યા, 15 દિવસ નીકળી ગયા। ત્યારબાદ અમે આ મીડિયાના માધ્યમથી આ સી કંપની અને એગ્રોવાળાઓને જાણ કરવા માગી છીએ કે આ અમને 30 થી 40,000 રૂપિયાનો ખર્ચો છે વીઘે, એનું વળતર આપે। આ સરકારશ્રીને પણ અમે માગણી કરી છીએ કે આનું વળતર અપાવી શકે, આપવા આવે। આ ડુંગળી હાવ પણ કોઈ જાતનું 50 થી 60 મણ વીઘે થાય એમ છે અને આનો કોઈ ભાવે આવતો નથી। આજે માર્કેટમાં ડુંગળીયું ₹500 મણ વેચાય છે, આજે અમારી ડુંગળી ₹100 વેચાતી નથી। એટલું ખરાબ બિયારણ આપેલું છે, તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે આનું વળતર અમને, આ કંપનીઓને કહીને અપાવે અને બીજી વાર આવું ક્યારેય બને નહીં। અને હજારો વીઘામાં ખેડૂતોએ વાવેલી છે, આ જામકંડોરણા તાલુકો નહીં પણ રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, ઘણા પણ જિલ્લામાં આ બિયારણ વાવેલું છે અને એક જ ફરિયાદ આવેલી છે ખેડૂતોની। અમે એટલી જ માગણી કરી સરકારશ્રી પાસેથી કે આનું અમને વળતર અપાવે। ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે આ ડુપ્લિકેટ બિયારણ છે તેની જાણ અને રજૂઆત તેમજ ફરિયાદ દુકાનદારને ઘણી વખત કરી છે, તેમ છતાં પણ કંપનીવાળાઓ અત્યાર સુધી નિરીક્ષણ માટે આવેલ નથી અને ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે। અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।